હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીએ ડુંગળીનું શાક. બનાવવાના છે આપણે આ રીતે ભીંડાને કટ કરી દીધા છે. મારી રેસીપી તમારા આખા ભીંડા ભરેલા પણ છે અને સમારેલું એકલા ભીંડાનું પણ શાક છે મારું. અને આપણે ડુંગળી પણ આપણે આવી રીતે સ્લાઈસ કાપી દીધી છે. તો ચાલો આપણે અહીંયા પેન મૂકી દઈશું. હવે અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને 5-6 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અંદર. તેલ થોડું આપણે વધારે મૂકવાનું છે. આપણે ડુંગળી સાંતળવાની છે પહેલાં. જો ભીંડા અને ડુંગળીનું મિક્સ બંને ભેગું નાખશો તો તરત ચીકણું પડી જશે શાક. સૌથી પહેલાં આપણે એની અંદર ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળીને આપણે સરસ રીતે ફ્રાય કરી દેવાની છે. આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. પછી જ આપણે એને પ્લેટમાં કાઢી દેવાની છે. ડુંગળી આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આને આપણે પ્લેટમાં કાઢી દઈશું. ફ્રાય કરવાથી આપણી અડધી ડુંગળી ચડી જતી હોય છે એટલે આપણે આને ચડાવવાની નથી, ફક્ત ફ્રાય કરવાની છે. હવે એક તેલમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ આપણી ફૂટી ગઈ છે. હવે આપણે થોડીક આપણે હિંગ એડ કરી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ એડ કર્યું છે. લસણ અને આદુની પેસ્ટ આપણે એડ કરી દીધી છે. અને થોડોક આપણે 1 ચામેટું સમાર્યું છે એ આપણે અંદર એડ કરી દેવાનું છે. અને હવે આપણે એની અંદર ભીંડા જે સમારીને મૂક્યા છે એ અંદર એડ કરી દઈશું. પહેલાં બધું મિક્સ કરી દેવાનું છે. પછી આપણે મસાલો કરીશું. હવે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી દેવાની છે અને માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે આને ઢાંકીશું નહીં. જો ઢાંકશો તો વધારે ચીકણું પડી જતું હોય છે. આપણે આને ખુલ્લું ચડવા દેવાનું છે. આપણે ભીંડાનું શાક એકદમ સરસ એવું ચીકણું પણ નથી થયું અને એકદમ સરસ એવું ચડી ગયું છે. અને તમારે આવી રીતે ખુલ્લું જ ચડાવવાનું એટલે ચીકણું પણ નહીં પડે અને બધી રીતે. અને હવે આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું. જે ફ્રાય કરી હતી એ ડુંગળીને એડ કરી દઈશું અંદર. હવે આપણે એની અંદર મસાલો કરી દેવાનો છે. 2 ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરી દઈશું. થોડા આપણે શિંગદાણાના ક્રશ કરી દીધા છે એ પણ અંદર એડ કરી દઈશું. અને થોડોક આપણે તલ લીધા છે 1 ટેબલ સ્પૂન જેટલા. હવે બધું જ મિક્સ કરી દેવાનું છે. હવે ગેસને આપણે ઓફ કરી દઈશું અને આપણે શાકને એકદમ ટેસ્ટ એવું શાક બન્યું છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના 2 લાઇકને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે.